तमारु स्वागत है गुजू कुकिंग में। आज आप बनावशू बटेटा नी सूकी भाजी, ये पण फराळी। आ मांडवी ना दाणा छे ए आपणे शेकी लेवाना छे। ने पछी आपणे एने ब्लेंडर में फेरवी नाखशू। ને આવી રીતે ભૂકો કરી લેવાનો માંડવીના દાણાનો। ને આપણે આ 3 પાવરા તેલ લીધું છે, એમાં આપણે જીરું નાખીશું। તે આપણે એને ચડવા દેશું થોડુંક। હવે લીમડો નાખીશું એમાં આપણે। હવે હિંગ નાખીશું। એવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપણે શીખીશું કેવી રીતે આપણે બનાવવાનું છે એ। ને આ આદું ને મરચાં છે, ને આ ટમેટા આપણે પણ નાખી દઈશું એમાં। હળદર નાખીશું, થોડુંક આપણે હલાવી લેશું એટલે વ્યવસ્થિત બધું ચડી જાય। સ્વાદ અનુસાર મીઠું નાખીશું આપણે, તમે જેટલું ખારું ખાતા હોય એટલું તમારે નાખવું પડે। મારી ચેનલને તમે લાઈક ન કરી તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, અને કોમેન્ટમાં કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી એ પણ। આપણે એને થોડુંક ચડવા દેશું, બરાબર ચડી જાય। મેં આમાં બટેટા બાફેલા રાખ્યા છે, ને આપણે ચટણી નાખીશું, એ પણ લસણની ચટણી છે। ને મારા બીજા વિડીયો તમારે જોવા હોય તો આઈ બટનમાં તમને ઉપર તમે જોઈ શકો છો। હવે આ બટેટા મેં બાફીને રાખ્યા હતા એ કટ કરી નાખવાના, ને હવે આપણે એને નાખી દઈશું એમાં। બરાબર આપણે ધીમે ધીમે એને હલાવી નાખવાનું છે એટલે બધે વ્યવસ્થિત બધી મિક્સ થઈ જાય। જોવો અટાણે થોડુંક મિક્સ થઈ ગયું છે આપણે, ને થોડીક આપણે એક ચમચી ખાંડ નાખીશું એટલે થોડુંક ગીરું થાય એટલે બહુ આપણે ચટપટું લાગે ને ખાવાની આપણે મજા આવે। એ પણ થોડુંક આપણે હલાવી લેશું એમાં। હવે આપણે આ માંડવીનો ભૂકો છે એ આપણે નાખી દઈશું, થોડો થોડો નાખવાનો, તમને જેટલો ઠીક પડે એટલો નાખવાનો। વધારે પણ નાખી શકો, થોડોક પણ નાખી શકો તમે। એ બરાબર આપણે હલાવી લેવાનું એટલે બરાબર આ મિક્સ થઈ જાય।
सेली ने सरल रीत छे आ सूकी भाजी बनावानी। जो आपणे आ तैयार छे सूकी भाजी, हवे आपणे एमां धाणा भाजी नाखी देशु। आ बधी फराळी आइटम छे। जो आ रेसिपी तमने गमी होय तो लाइक करजो, शेर करजो ने सब्सक्राइब करजो तमारा फ्रेंड सर्कलमां। जय श्री कृष्णा।